મારું નામ રિંકુ કાછિયા પટેલ છે. અમે દ્વારકાના રહેવાસી છે અને અમારા કુટુંબીજનો અહીંયા સાત નગરીનો સંગમ છે અહીંયા વૌઠાના નદીમાં, અને અહીંયા નાવાનો મહિમા હોય છે પૂનમના દાડનો. એટલે અમે અહીંયા લોકો પાંચ દિવસ અહીંયા ટેન્ટ બાંધીને જે રહીએ છે, અને અહીંયા જમવાની વ્યવસ્થા એ બધું અમે પોતાની રીતના કરીએ છે અને બધા મોજ મસ્તી કરીએ છે. અને અહીંયા જે ઉપર ચગદોડ આવે છે, કઠપૂતળીનું ખેલ હોય છે, સર્કસ હોય છે, અને એવી રીતના ફરવાનું બધું સાધન હોય છે, સામગ્રી હોય છે, અને અમે ત્યાં ફરીએ છીએ અને રહીએ છીએ. ટેન્ટમાં કઈ પ્રકારની વ્યવસ્થા છે બતાવશો? હા ચલો, ટેન્ટમાં અમે રસોડું ને એવું બનાવીએ છીએ આ રીતના. અમારો ટેન્ટ હોય છે, આ રીતના પાણીની એની વ્યવસ્થા હોય છે. પાછળ લેટ્રિન ને એની સુવિધાઓ અમે બનાવીએ છીએ, એની બાથરૂમ જવાની એની સુવિધાઓ બનાવીએ છીએ, નાવા ધોવાની. એટલે કોઈને નદીમાં ના જવું પડે કદાચ, તો અહીંયા નહીં શકે છે લેડીઝ ને બધા. આ રીતના વ્યવસ્થા કરીને પાંચ દિવસ અમે રહીએ છીએ બધા સાથે મળીને ઘરના. અને એક આવો એવો મહિમા છે કે બધા ફેમિલી બધા અલગ અલગ અમે રહીએ છીએ. કોઈ સુરત રહે છે, કોઈ વલસાડ રહે છે, કોઈ અમદાવાદ રહે છે, કોઈ દ્વારકા રહે છે. અમે બધા પાંચ દિવસ અહીંયા ભેગા થઈએ છીએ બધા મામા દીકરાના બધા છોકરાઓને બધા, અને અહીંયા સાથે મળીને પાંચ દિવસ રહીએ છીએ અને મેળાનો આનંદ માણીએ છીએ. મારું નામ જનકકુમાર રમેશચંદ્ર કાછિયા પટેલ, દ્વારકાથી આવીએ છીએ અમે, અને કાછિયા પટેલ સમાજમાંથી આવીએ છીએ. અહીંયા નદીના પટમાં તમને મોસ્ટલી કાછિયા પટેલ સમાજ અને રાણા સમાજ કે જે પ્રોપર દ્વારકામાં વસવાટ કરે છે, એ લોકો અહીંયા તમને પાંચ દિવસ નદીના તટમાં જ તે તંબુ નાખીને રહીએ છીએ. અને આ જગ્યા એ મોઢાનો મેરો, લોકમેરો જે છે એ સપ્ત નદીનો સંગમ કહેવાય છે. અહીંયા સાત નદીઓ ભેગી જાય છે. અને હવે મોદી સાહેબ આપણા પ્રધાનમંત્રીના પ્રયત્નથી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એમણે આની અંદર નર્મદાનો પણ સમાવેશ કર્યો છે, એટલે અમે હવે એને અષ્ટ નદીનો સંગમ કહીએ છીએ. ખાસ તો અહીંયા જે ઉપર મહાદેવ છે એ પાંડવકાલીન મહાદેવ છે. પાંડવો જ્યારે કૌરવો સામે યુદ્ધ કરવા ગયા હતા ત્યારે એમણે અહીંયા પહેલા મહાદેવજીની સ્થાપના કરી હતી, મહાદેવજીની પૂજા અર્ચના કર્યા બાદ એ લોકો યુદ્ધમાં ગયા હતા, એવું લોકવાયકા છે. બીજું, આ મેળો પશુઓનો લેવેચ માટેનો ગુજરાતમાંનો એક જ મેળો છે કે જ્યાં દરેક જાતના પશુઓની લેવેચ થાય છે. ગધેડા, ઊંટ, એ બધા ખાસ ગુજરાતમાં એક જ એવી જગ્યા છે કે જ્યાં પશુઓની લેવેચ થતી હોય, એટલે ગામે ગામથી પશુપાલકો જે ગધેડા રાખે છે, ઊંટ રાખે છે, એ લોકો અહીંયા એમની લેવેચ કરવા માટે આવે છે. અમે લોકો ખાસ અહીંયા રહીએ તો અમારે જે પ્રથમ સંતાન થતું હોય છે પેઢી દર પેઢીની, એની અમે એક બાધા રાખીએ છીએ વાય ગુડાવવા માટે. અને અમારા ગયડા માણસો એવું કહે છે કે ગંગા નદીને, ગંગાજી માતાને આપણે ખુશ કરવા માટે જઈને એ વાય ગુડાવીએ છીએ. બીજું, અહીંનું એક સત એવું છે કે તમે પાંચ દિવસ મેળામાં ફરો, અહીંયા રહો, તો અહીંયા ક્યાંય તમને કીડી મકોડા જોવા મળતા નથી. બીજું, તમે ગમે તેવું ગર્યું કે ચીકણો પદાર્થ પણ અહીંયા પડ્યો હોય તો પણ કીડી મકોડા અહીંયા જોવા મળતા નથી. બીજું કે પાંચ દિવસ દરમિયાન અહીંયા કાગડા કે પશુ પક્ષીઓનો પણ કોઈ ત્રાસ રહેતો નથી. એટલે આ જગ્યાનું એક પૌરાણિક મહત્વ કે આજ સુધી એ વૈજ્ઞાનિકો પણ શોધી નથી શક્યા કે કયા કારણથી આ વસ્તુ અહીંયા જોવા મળતી નથી. અને અમે અહીંયા બધા આવીએ પાંચ દિવસ ઘરેથી જમવાનું બધું કાચો સામાન શાક બધું લઈને આવીએ અને તંબુ નાખીને ફેમિલી સાથે અહીંયા એન્જોય કરીએ છીએ.
ક્યાંથી આવો છો તમે? બાવરાથી. બાવરાથી, એટલે અહીંયા કેમ આવે? ઊંટ વેચો. આ તમારો ઊંટ છે? આની કેટલી કિંમત મૂકી છે તમે? આની કિંમત 30,000 મૂકી છે. 30,000. અને ઓછામાં ઓછો ભાવ કેટલો હોય ઊંટ? 3,000 થી ચાલુ થાય છે. 3,000 થી 3,000 થી સ્ટાર્ટ થાય. અને 35,000 થી ચાલે છે. હા, 35,000 સુધી કિંમત છે. અને આખા ગુજરાત માંથી આવે છે? આખા ગુજરાત માંથી. બીજો કઈ જગ્યાએ મેળો ભરાય? આવો બીજો મેળો ભરાય છે, શીતપુર નો મેળો ભરાય છે. પછી ભરાય અંથા, અરે સણદરી, સણદરી નો પેપર બરોબર નથી. ડીમ છે કે કોઈ ઘરાક આવતું નથી, જેવું નથી. આવતા વર્ષ વધારે ઘરાક હતા, આ ફેર ઓછું છે. કેમ કે ઊંટનું કામકાજ બધું ઓછું થઈ ગયું, એટલા માટે ઝડપી સાધનો બધા સાધન ઝડપી સાધન ખરા એના હિસાબે ઓછું. ઊંટ લઈને આવ્યા છીએ, પણ ઊંટનો કોઈ ધંધામાં સાર છે નથી. ઊંટ વેચા તો ઠીક નથી, ઘરના ઊંટ લઈને પાછું જવું પડશે. હા, અમારી યુનિટ. ક્યાંથી આવ્યા છો? રાજસ્થાન. રાજસ્થાન? કઈ જગ્યાએ? રાજસ્થાન સાચોડ. સાચોડ થી? સાચોડ જિલ્લો. તમારી સાથે બીજા કોણ? આખું ફેમિલી આવ્યું. અમુક ના ઊંટ વેચાય, અમુક ના નહીં વેચતા. આવો મેળો પર કરતી હું ડીમ થઈ ગયો. મજા નથી.